અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને આકૃતિની અંદર રેખા એ બી સમાંતર રેખા સી ડી છે. આ ઉપરાંત રેખા સી ડી સમાંતર રેખા ઈ એફ છે અને આપણને માપ આપણને આપ્યા છે વાય જેમ ઝેડ બરાબર 3:7. તો આપણે એક્સની કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ બી સમાંતર સી ડી અને સી ડી સમાંતર ઈ એફ આપણને આપેલા છે. તો આપણે પ્રમેય 6.6 ના આધારે આપણે કહી શકીએ તો આ એ બી અને ઈ એફ જે છે એ પણ કેવી થાય, સમાંતર થાય. હવે અહીંયા તમે જુઓ એ બી અને ઈ એફ જે છે એ સમાંતર રેખા છે. તમે જાણીએ છીએ કે સમાંતર રેખા હોય તો આ એક્સ અને ઝેડ જે છે શું બનાવે છે, અંતયુગ્મ કોણ બનાવે છે. અને અંતયુગ્મ કોણ કેવા હોય, સમાન હોય. આપણે જાણીએ છીએ જો અહીંયા એક ઝેડ બને છે આ રીતે, તો આ એક્સ અને આ ઝેડ જે છે અંતયુગ્મ કોણ છે, અંતયુગ્મ કોણ કે અંતયુગ્મ કોણ કેવા હોય, સમાન હોય, એટલે એક્સ બરાબર ઝેડ. આ ઉપરાંત અહીંયા તમે જુઓ આ એ બી અને સી ડી એ પણ બંને સમાંતર રેખા છે. તો આ એક્સ અને વાયના મૂલ્ય વિશે શું કહી શકીએ આપણે, તો એક્સ અને વાય જે છે એ છેદિકાની એક જ તરફના બનતા અંતઃકોણ છે. આપણે જાણીએ છીએ અંતઃકોણ કેવા હોય, પૂરક હોય. એટલે કે આ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 180. કારણ કે એક્સ અને વાય જે છે એ બી અને સી ડીની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ છે. અહીંયા તમે જુઓ આકૃતિમાં અહીંયા સી બને છે, આપણે જાણીએ છીએ આ રીતે સી બનતો હોય તો શું કહીશું આપણે, એને અંતઃકોણ કહેવાય. અંતઃકોણ કેવા હોય, પૂરક હોય. એટલે એક્સ વત્તા વાય બરાબર 180 આપણે લખી શકીએ. હવે અહીંયા તમે જુઓ એક્સ બરાબર ઝેડ છે, તો આપણે જ્યાં એક્સ છે ત્યાં ઝેડ મૂકી દઈએ તો આપણને મળશે ઝેડ વત્તા વાય બરાબર 180. આગળ સંખ્યામાં આપણને આપ્યું છે વાય જેમ ઝેડ બરાબર 3:7. તો અહીંયા જે ગુણોત્તર આપણને આપ્યો છે 3:7 એનો આપણે સરવાળો કરી દઈએ. તો ગુણોત્તરનો સરવાળો બરાબર 3:7 એટલે કે 10. હવે આપણે ઝેડની કિંમત શોધી કાઢીએ. અહીંયા તમે જુઓ ઝેડનું પ્રમાણ છે 7 અને ગુણોત્તરનો સરવાળો 10 છે, એટલે ભાગાકારમાં 10 લખ્યા અને ગુણાકારમાં અહીંયા વાય વત્તા ઝેડની કિંમત 180 છે એટલે ગુણાકારમાં 180 લખ્યા. અંશમાં 0 છેદમાં 0 કેન્સલ થાય એટલે આપણને મળે 7×18 અને 18 + 126 થાય. તો આ રીતે આપણને ઝેડની કિંમત જે છે 126 મળશે. પરંતુ આગળ આપણે સાબિત કર્યું છે કે એક્સ બરાબર ઝેડ છે. જો ઝેડની કિંમત 126 હોય તો એક્સની કિંમત પણ 126 થાય. માટે આપણે લખી શકીએ એક્સ બરાબર ઝેડ બરાબર 126. તો આ રીતે અહીંયા આપણને જે એક્સનું મૂલ્ય જે છે 126 થાય. આગળ દાખલો ત્રીજો છે. અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને એ આકૃતિની અંદર રેખા એ બી અને રેખા સી ડી સમાંતર છે. આ ઉપરાંત ઈ એફ લંબ સી ડી છે, ઈ એફ અને સી ડી લંબ છે. આ ઉપરાંત જી ઈ ડી 126 છે, તો આપણે એ જી ઈ ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ જી ઈ આપણે મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ બી અને સી ડી સમાંતર છે અને એની છેદિકા જે છે એ જી ઈ છે. અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો આ રેખા એ બી, આ રેખા સી ડી અને એની છેદિકા જી ઈ છે. તો અહીંયા જે આ ખૂણા બનશે આ એ જી ઈ અને બીજો ખૂણો બનશે ગાડી જી ઈ ડી. તો આ જે ખૂણા બને છે એ કેવા છે, અંતયુગ્મ કોણ છે. આપણે જાણીએ છીએ અંતયુગ્મ કોણ કેવા છે, સમાન હોય. એટલે ખૂણો એ જી ઈ બરાબર ખૂણો જી ઈ ડી આપણે લખી શકીએ. પરંતુ સંખ્યામાં તમે જુઓ જી ઈ ડી બરાબર 126 આપણને આપેલા છે, અહીંયા મૂકી દઈએ આપણે 126 તો આપણને મળશે ખૂણો એ જી ઈ બરાબર 126. તો પહેલું જે આપણે શોધવાનું છે ખૂણો એ આપણને મળી ગયો, ખૂણો એ જી ઈ બરાબર 126. હવે આપણે બીજો ખૂણો શોધીશું, ખૂણો જી ઈ એફ. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ ઈ એફ અને સી ડી એકબીજાને લંબ છે, એટલા માટે અહીંયા જે બે ખૂણા બનશે એક આ ખૂણો અને એક આ ખૂણો બંને કેવા બનશે, 90 અંશના બનશે, કાટખૂણો બને. એટલે ખૂણો એફ ઈ સી અને ખૂણો એફ ઈ ડી બરાબર 90 અંશના.
કારણ કે ઈ એફ અને સી ડી જે છે એ લંબ છે એટલા માટે. હવે અહીંયા તમે જુઓ આકૃતિની અંદર ખૂણો જી ઈ એફ, અહીંયા હું ટીક કરું, જુઓ આ ખૂણો જે છે જી ઈ એફ અને ખૂણો એફ ઈ ડી, આ બંને કેવા છે? આસન્ન કોણ છે, આસન્ન કોણ છે. એટલે કે આપણે આ બે ખૂણાનો સરવાળો કરીશું તો આપણને આખો ખૂણો આપણને મળશે. તો આખો ખૂણો કયો છે? ખૂણો જી ઈ ડી બરાબર ખૂણો જી ઈ એફ વત્તા ખૂણો એફ ઈ ડી આપણે લખી શકીએ. પરંતુ આગળ આપણે સંખ્યામાં આપણને આપ્યું છે કે ભાઈ જી ઈ ડી બરાબર 126 છે, એફ ઈ ડી બરાબર 90 છે, તો મૂકી દઈએ આપણે. તો આપણે જી ઈ એફની કિંમત શોધી કાઢીએ, 90 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, આ બેની કરીશું બાદબાકી તો આપણને મળશે 36. તો આ રીતે આપણને જી ઈ એફની કિંમત આપણને મળશે 36 મળશે. હવે આપણે ખૂણો એફ જી ઈ શોધવાનો છે. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ કિરણ જી ઈ એ રેખા એ બી પર આવેલ છે, કિરણ જી ઈ રેખા એ બી ઉપર આવેલ છે. તો અહીંયા જે ખૂણા બનશે ખૂણો એ જી ઈ અને ખૂણો એફ જી ઈ, એટલે કે આ જે બે ખૂણા જે છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, તો આ જે બે ખૂણા બને છે એ કેવા બને છે? રેખિક જોડના ખૂણા બને છે. આપણે જાણીએ છીએ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે ખૂણો એ જી ઈ વત્તા ખૂણો એફ જી ઈ બરાબર 180 આપણે લખી શકીએ. પરંતુ એ જી ઈ બરાબર 126 છે, અહીંયા મૂકી દઈએ આપણે, એનું આગળ સાદરૂપ આપી દઈએ. 126ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, પ્લસનું માઇનસ થશે, એટલે આપણને મળશે ખૂણો એફ જી ઈ બરાબર 180 માઇનસ 126, આ બેને કરીશું બાદબાકી તો આપણને મળશે 54. તો આ રીતે આપણને ખૂણો એફ જી ઈ બરાબર 54 આપણને મળશે. આગળ દાખલો ચોથો છે. અહીંયા આકૃતિની અંદર આપણને જો પીક્યુ સમાંતર એસટી, એટલે પીક્યુ અને એસટી સમાંતર આપણને આપી છે, ખૂણો પીક્યુ આર બરાબર 110 છે, ખૂણો આર એસટી 130 છે, તો ખૂણો ક્યુ આર એસ મેળવો. ક્યુ આર એસ એટલે આ જે ખૂણો જે છે ક્યુ આર એસ એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને એક સૂચન આપણને આપ્યું છે કે બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો. તો સૌથી પહેલાં આપણે બિંદુ આરમાંથી પસાર થતી અને આ એસટીને સમાંતર હોય તેવી એક રેખા દોરી કાઢીએ. આ રીતે તમે જુઓ મેં એક રેખા દોરી, આ રેખા જે છે બિંદુ આરમાંથી પસાર થાય છે અને રેખા એસટીને સમાંતર છે. ધારો કે આ રેખા જે છે એ આર યુ છે, તો રેખા આર યુ જે છે એ આરમાંથી પસાર થાય છે અને એસટીને સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ રેખા પીક્યુ અને રેખા એસટી સમાંતર છે, સંખ્યામાં પણ આપણને આપેલું છે. આ ઉપરાંત રેખા એસટી અને રેખા આરયુ પણ સમાંતર છે. તો આપણે એવું કહી શકીએ કે રેખા પીક્યુ અને રેખા આરયુ કેવી થાય? સમાંતર થાય. એટલે આ રેખા પીક્યુ અને રેખા આરયુ જે છે એ સમાંતર છે. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ કે એસટી અને આર યુ બંને સમાંતર છે, તો આ એસટી અને આર યુ ની છેદિકા એસ આર છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ રેખા એસટી છે, આ રેખા આર યુ છે અને આ જે છે એની છેદિકા છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો અહીંયા જે બને છે ટી એસ આર અને ખૂણો એસ આર યુ એ બંને કેવા છે? છેદિકાની એક જ તરફના અંતકોણ છે. એટલે આ જે બને છે આકૃતિમાં અહીંયા તમે જુઓ સી બને છે ગાડી, આપણે જાણીએ છીએ અહીંયા સી બને છે, એટલા માટે આ કેવો ખૂણો છે? અંતકોણ છે. અને અંતકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે એ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે આપણે લખી શકીએ ખૂણો ટી એસ આર વત્તા ખૂણો એસ આર યુ બરાબર 180. પરંતુ અહીંયા સંખ્યામાં તમે જુઓ આપણને આપ્યું છે ટી એસ આર બરાબર 130, તો અહીંયા મૂકી દઈએ આપણે 130 મૂકી દઈએ. આગળ એનું આપણે સાદુરૂપ આપીએ, 130ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, માઇનસ થશે, તો આપણને મળશે ખૂણો એસ આર યુ બરાબર 180 માઇનસ 30, આ બેની કરીશું બાદબાકી તો આપણને મળશે 50. તો આ રીતે આપણને ખૂણો એસ આર યુ બરાબર જે છે એ આપણને 50 મળશે. હવે અહીંયા તમે જુઓ આકૃતિમાં રેખા પીક્યુ અને રેખા આર યુ
એ બંને સમાંતર છે, અને ક્યુ આર જે છે એ એની છેદિકા છે. તો અહીંયા જે ખૂણા બને છે, ખૂણો પી ક્યુ આર અને ખૂણો ક્યુ આર યુ બંને કેવા છે, અંતયુગ્મ કોણ છે. અહીંયા તમે જુઓ, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને કેવા છે, અંતયુગ્મ કોણ છે. પી ક્યુ આર અને ક્યુ આર યુ આપણે જાણીએ છીએ અંતયુગ્મ કોણ કેવા હોય, સમાન હોય. એટલે ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર યુ આપણે લખી શકીએ. પરંતુ ખૂણો પી ક્યુ આર જે છે એની કિંમત 110 આપણને આપેલી છે. એ સંખ્યામાં તમે જુઓ ખૂણો પી ક્યુ આર બરાબર 110 છે, તો માટે ખૂણો ક્યુ આર યુ બરાબર 110 થાય. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ ખૂણો ક્યુ આર એસ, એટલે આ જે ખૂણો જે છે એ ટીક કર્યો મેં, અને બીજો ખૂણો એસ આર યુ, આ બે ખૂણા, આ બે ખૂણા જે છે આસનનો કોણ છે. ને આપણે જાણીએ છીએ કે આસનનો કોણનો આપણે સરવાળો કરીશું તો આ આખો ખૂણો આપણને મળશે. એટલે આખો ખૂણો કહો છે ગાડી ખૂણો ક્યુ આર યુ બરાબર ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર યુ આપણે લખી શકીએ. હવે ક્યુ આર યુની કિંમત 110 છે, એસ આર યુની કિંમત આપણે શોધી 50 એ મૂકી દઈએ, 50 આ બાજુ આવશે માઇનસ થઈ જશે, તો 110 માઇનસ 50 થશે, 110માંથી 50 જાય તો આપણને મળશે 60. તો આ રીતે આપણને ખૂણો ક્યુ આર એસ બરાબર 60 આપણને મળશે.